તોકતે વાવાઝોડું 18મીએ ગુજરાતમાંથી પસાર થવાની સંભવિત શક્યતાઓ છે, જેને પગલે સુરતમાં રવિવારથી 3 દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। જેને પગલે સુરત જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠે આવેલા 40 ગામોને એલર્ટ કરી દેવાયા છે। સાથે જો વાવાઝોડું આવે તો સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે। માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે। આ સાથે સાથે દરિયા કિનારે આવેલા ઝીંગાના તળાવમાં રહેતા 800 મજૂરોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। વાવાઝોડું પોરબંદરથી પસાર થઈ ફંટાઈ જશે તો સુરતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે અને 30-40ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે। પાલિકા અને કલેક્ટર તંત્રએ દરિયાકાંઠા નજીકના આભવા, ખજોદ, મગદલ્લા, ગવિયર, ભાંઠા, ડુમસના વળવા ફળિયું, હડપતિવાર 1 અને 2, નૌસાદ, હડપતિવાસ, પારસીશેરી, ભીમપુર, સુલતાનાબાદ સહિતના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે। તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ કરાયા છે। વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પણ થવાની સંભાવના હોવાથી તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવાની સાથે જ સાવચેતીના પગલાં ભરવાના આદેશો કરતા કરાયા હતા, જેના પગલે સુરત જિલ્લા કલેક્ટર ઇમરજન્સી બેઠક બોલાવી હતી। આ બેઠકમાં સુરત જિલ્લાના 3 તાલુકા 84ના 8, ઓલપાડના 28 અને મજૂરાના 4 ગામો મળીને કુલ 40 ગામો દરિયાકાંઠે આવ્યા હોવાથી તમામ ગામોને એલર્ટ કરી દેવાની સૂચના આપતા જ વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું। 40 ગામોને એલર્ટ કરવાની સાથે જ પાલિકા અને મામલતદાર ઓફિસરની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે। આગામી 19મી મે સુધી માછીમારી કરવા દરિયામાં નહીં જવાની સૂચના પણ આપવામાં આવી છે। આ ઉપરાંત વાવાઝોડાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને એક એનડીઆરએફની ટીમ ઓલપાડમાં આવી ગઈ છે। જો કે સ્થિતિ વિકટ બને અને સ્થળાંતર કરવાની જરૂર પડે તો 28 જેટલા લોકેશન પણ શોધી કાઢવામાં આવ્યા છે। આ વાવાઝોડાના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા દરિયા કિનારાના ડુમસ, આભવા, ખજોદ, જીયાવ, ગંભીડી ગામોના લોકોને એલર્ટ કરી દેવાયા છે। સાથે જ ડુમસ તેમજ શહેરમાં જેટલા પણ મોટા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે તે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારવામાં પણ આવી રહ્યા છે। કોરોનાની કામગીરીની સાથે સાથે પાલિકાની ટીમ હવે વાવાઝોડાની પણ કામગીરી શરૂ કરી દીધી છે। વાવાઝોડાની સંભવિત અસરોને જોતા ફાયર વિભાગે 16 ટીમો રેસ્ક્યુના સાધનો સાથે તૈનાત કરી છે। હોર્ડિંગ્સ પડવાના બનાવો, ઝાડ પડવાના બનાવો, નદી દરિયામાં ફસાયેલી વ્યક્તિઓના કોલ વગેરેની મદદ માટે ફાયર વિભાગની 16 ટીમ તૈનાત રાખવામાં આવી છે, જેમાં એક ટીમમાં 6 જવાનોને રાખવામાં પણ આવ્યા છે। વાવાઝોડાને પગલે એલર્ટ થયેલા વહીવટીતંત્રે દરિયા કિનારે વસતા તમામ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ કરતા આજે દરિયા કિનારે આવેલા તમામ ઝીંગા તળાવમાં રહેતા આશરે 800 મજૂરોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત જેમના પણ કાચા મકાનો હોય તેમને પણ તકેદારી રાખવાના આદેશો પણ કર્યા હતા।